આગળ આપણે દાખલા નંબર 8 એકાઉન્ટ માં ચેપ્ટર નંબર 6 માં ભાગીદારની વિરુદ્ધમાં ટેક્સ્ટબુક માં 8 નો દાખલો 3 ભાગીદાર એક પાસે જયા મમતા સ્મૃતિ 2/5 5/10 અને 1/10 તો બધાના છેદ 10 સરખા કરવા હોય તો પહેલાને 2 વડે ગુણાકાર કરશો એટલે પ્રમાણ થશે 4/5/1 4/5/1 હવેમાંથી ભાગીદાર નિવૃત્ત થઈ છે સ્મૃતિ સ્મૃતિ ભાગીદાર છે નિવૃત્ત થઈ જશે હવે આપણે એની વિગતો લખશું ચાલુ ખાતા એ પાસે ભાગીદારોના એટલે આપણામાં ચાલુ ખાતા દોરવાના છે તો સૌપ્રથમ પહેલા મૂડી મૂડી લખશું પાકા સરવૈયામાં મૂડી પ્રથમ ભાગીદાર જયા 2 લાખ ત્યાર પછી મમતા એની મૂડી છે 1 લાખ અને ત્રીજો ભાગીદાર નિવૃત્ત થઈ જાય છે સ્મૃતિ એની મૂડી એટલે આપણે મૂડી નહીં લખી શકીએ ભાગીદાર નિવૃત્ત થઈ જાય છે એટલે ત્યાં લખશું આપણે લોન સ્મૃતિ સ્મૃતિની લોન ની અંદર આપણે લખશું મૂડીની રકમ 90,000 હવે એમાંથી માઇનસ થશે ચાલુ ખાતાની જે રકમ આવે ને તેમાંથી બાદ થઈ જશે ત્યાર પછી ચાલુ ખાતા બાકી આગળ લાવ્યા જયાની રકમ 26,000 અને મમતાની રકમ 14,000 સ્મૃતિની રકમ ઉધર બાકી આપી છે ઉધર બાજુ લખશું બાકી આગળ લાવ્યા 10,000 બાકી આગળ લાવ્યા 10,000 ત્યાર પછી મૂડી દેવા બાજુ છે આગળ લેણદારો 90,000 લેણદારો 90,000 ત્યાર પછી સામાન્ય નામત છે કે આપણે ચાલુ ખાતા વેચાઈ જશે સામાન્ય નામ 4/5/1 ના પ્રમાણમાં વેચવાના છે રૂપિયા આપ્યા છે 70,000 એટલે 28,000 35,000 અને 7,000 28, 35 અને 7,000 ત્યાર પછી કાલ ખાતા નામ મૂડી દેવા બાજુ મૂડી દેવા બાજુ એ બી છે મૂડી દેવા બાજુ લખવી 10,000 હવે જમા સાહેબ બધી વિગત પૂરી મિલકત લેણા બાજુની સાઈડ જોશું એમાં પાઘડી તો પાઘડી ને આપણે ચાલુ ખાતામાં ઉધાર બાજુ વેચવાની હોય જૂની પાઘડી મિલકત લેણાની ચાલુ ખાતા કે મૂડી ખાતામાં ઉધાર બાજુ 30,000 ને વેચશું 4/5/1 ના પ્રમાણમાં 30,000 ને વેચતા વધશે 12,000 15,000 અને 3,000 ત્યાર પછી મકાન 2,82,000 મિલકત લેણામાં 2,82,000 ત્યાર પછી યંત્રો 1,45,000 રોકાણો એનો અવાજ લખ્યો છે આપણે રોકાણો જૂની કિંમત 1,37,000 રોકાણો 35,000 માં વેચી દેવા એટલે આપણે રોકાણો મિલકત લેણામાં લખવાના નથી વેચી ગયો તો રૂપિયા આવે એટલે આવે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આપી નથી એટલે રોકાણો સીધા આપણે લખવાના છે રોકાણો રૂપિયા 35,000 માં વેચે છે એટલે 35,000 રૂપિયા આવે એટલે ઉધાર બાજુ હવે હતા 33,000 ને વેચી દીધા 35,000 માં તો 2,000 નો ફાયદો થયો રોકાણો ખાતે પુનઃમૂલ્યાંકન માં જમા બાજુ રોકાણો ખાતે રૂપિયા 2,000 ત્યારબાદ સ્ટોક રૂપિયા 20,000 મિલકત લેણામાં રોકાણો પછી સ્ટોક 20,000 ત્યાર પછી દેવાદાર 50,000 દેવાદારો 50,000 પછી સ્મૃતિની લોન આપી છે 30,000 ઉધાર બાજુ ભાગીદાર નિવૃત્ત થઈ જાય છે એટલે ચાલુ ખાતામાં ઉધાર બાજુ 30,000 સ્મૃતિની લોન ત્યાર પછી સ્મૃતિનું ચાલુ ખાતું જે આપણે લગાવી ગયું છે 10,000 પ્રથમ હવાલો ભાડું ચૂકવવાનું બાકી છે તો ચૂકવવાનું બાકી છે એટલે રૂપિયા દેવા પડશે એટલે મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું રૂપિયા એક છે 4,000 ભવિષ્યમાં રૂપિયા દેવાના થાય એટલે નુકસાની ગઈ
નુકસાની ગઈ તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ ચૂકવવાનું બાકી ભાડું રૂપિયા 4000. નુકસાની ગયેલો ઉધાર લખ્યું. બીજો વર્ગ રોકાણ ઉપર વ્યાજ 2500 મળવાનું બાકી છે, ભવિષ્યમાં રૂપિયા લેવાના થાય એટલે મિલકત લેણા કરશું. મળવાનું બાકી રોકાણનું વ્યાજ રૂપિયા 2500, મળવાનું બાકી વ્યાજ 2500 અને આપણે ફાયદો થશે એટલે પુનઃમૂલ્યાંકનમાં જમા કરજો. મળવાનું બાકી રોકાણનું વ્યાજ 2500. ત્યાર પછી આગળ હવાલો ત્રીજો જે આપણે થઈ ગયો છે. ચોથો હવાલો પાઘડી 2 લાખ નક્કી કરવામાં આવી અને પાંચમો હવાલામાં કીધું છે ભવિષ્યનું નફા નુકસાનનું પ્રમાણ. નવું પ્રમાણ રહેશે 1:1 સરખા ભાગે. તો આપણે નવું પ્રમાણ એક વિધાન પહેલા દાખલામાં આપણે કહ્યું તે મુજબ લાભ શોધવાનો રહેશે. લાભનું સૂત્ર 9 - જૂનું, બંને ભાગીદાર જયા અને મમતા. જૂનું પ્રમાણ સરખે છે, નવું પ્રમાણ સરખે છે 1:2 અને માઇનસ જૂનું પ્રમાણ 4:10, 5:10 ક્રોસ ગુણાકાર કરતા પ્રથમ ભાગીદાર જયાનું લાવશે 2:20. હવે આપણે સ્મૃતિને મળવા માત્ર પાઘડીની ગણતરી કરી. હવાલા નંબર 4-20 પાઘડીનું મૂલ્ય 2 લાખ ગુણાકાર એનું 2:20 બરાબર 20,000. પાઘડી કોણ આપશે? ફક્ત જયા. એક જ ભાગીદાર લાભ કરે છે એટલા માટે એટલે સ્મૃતિના ખાનામાં પાઘડી 20,000 અને એક જ ભાગીદાર આપશે એટલે એક ભાગીદારનું નામ જયાના મૂડી ખાતે અને જયાના ખાનામાં 20,000 સ્મૃતિના મૂડી ખાતે. હવે બધા અહેવાલ પૂરા થઈ ગયા છે, હવે આપણે ટોટલ કરશું એનો. ટોટલમાં આપણે પુનઃમૂલ્યાંકનનો ટોટલ કરશું. અહીં 4000 છે અને 4500 એટલે જમા બાજુનો ટોટલ 4500. હવે 4500 એટલે ઉધાર બાજુ લખશું. 4500 માંથી 4000 બાદ એટલે 500 રૂપિયા એને કહેવામાં આવશે નફો. તો 500 રૂપિયા નફો ત્રણેય ભાગીદારોને વહેંચશું. પ્રથમ ભાગીદાર જયા, બીજા ભાગીદારનું નામ મમતા અને સ્મૃતિ. ત્રણેય ભાગીદારને વેચવાનું છે 4:5:1 ના પ્રમાણમાં એટલે પહેલા આવશે 200, 250 અને 50. ત્રણેયને વેચાઈ ગયું લખશું નફો. ચાલુ ખાતામાં જમા બાજુ નફો 200, 250 અને 50. હવે આપણે ટોટલ કરશું. એમાં સ્મૃતિ નિવૃત્ત થાય છે અને ટોટલ પહેલા ઉધાર બાજુ વધશે. ઉધાર બાજુ પહેલા એનો સરવાળો કરશું. 30 ને 10 40 ને 43,000. 43,000 ટોટલ થશે. એ 43,000 આપણે લખશું જમા બાજુ. ઉધાર બાજુનો ટોટલ વધારે થયો એ જમા બાજુ 43,000 અને 43 માંથી 20 ને 27,050 એમાંથી બાદ કરશું એટલે 15,950 આવશે. 15,950 એ લખશું આપણે લોન ખાતે. હવે લોન આપણે લઈએ છીએ મૂડીની જે રકમ છે તે, એમાંથી લોનની રકમ બાદ થશે માઇનસ 15,950 એ રકમ આપણે લોનની રકમ એમાંથી બાદ કરશું એટલે હવે આવશે ટોટલ 56,450. ટોટલ જમા બાજુ વધશે એટલે એનો આપણે જમા બાજુનો ટોટલ કરશું 54,200 પેલા ભાગીદાર નો, 54,200 પેલા ભાગીદાર નો અને બીજા ભાગીદાર નો વધશે 49,250. એ બંને ટોટલ આપણે ઉધાર બાજુ લખશું 54,200 અને 49,250. બાદ બાકી કરતા બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા આપણે બાદ બાકી કરશું એટલે 22,200. 54,200 માંથી બાદ કરતા 22,200 અને 49,250 માંથી બાદ કરતા 34,250.
अभी बनने बाकी है लक्ष्य अपने मुड़ी देवा बाजू चालू खाता में पहला भागीदार जया एनी बाकी है विषय 22,200 अने ममता ने 34,250 अबे अपने रोकड़ खाता में टोटल कर सो रोकड़ 35,000 टोटल ये तो जाओ से बाकी पड़े क्लीज 35,000 बाकी आगर ले गए अभी बाकी आगर ले गया बिल कर लेना बाजी लोग सो रोकड़ सिलम रुपया 35,000 अबे अपने टोटल कर सो बन्ने बाजू ना आकाश सर्वैया ना बन्ने बाजू ना टोटल मुड़ी देवा अने मिलकत लेना नो टोटल जैसे 534,500 534,500 बन्ने बाजू ना टोटल